हेलो, नमस्ते बाळ मित्रों, केम छे बधाईने? मजा में ने? हाँ, तमे बोर्ड ऊपर जोशो कि मैडम आ तो कंईक नवीन ज छे छे। तो आजे आपणे शुं करवानुं छे? तो काले आपणे आना पहेलाना लेक्चरमां शुं कर्युं हतुं? तो कि आपणे नवी नवी अलग अलग पेटर्न शीखाता ने बधाई। हाँ, तो हवे एना ऊपरथी आपणे आजे आ भणवानुं छे। पण ई पहेला आपणे नवी नवी कई डिझाइन शीखाता? तो एक तो साड़ी डिजाइन जोईती, पची साड़ी डिजाइन, पची अपना घर में जी टाइल्स हो, लादी हो एनी डिजाइन, पची बारी दरवाजा ग्रील हो जोईती। जोयुं ने घणु बधुं आपणे अलग अलग केटली बधी डिजाइन जोईती। तो आपणे ई अलग अलग डिजाइन जोईती एवी ज रीते आजे आपणे अहींया अलग डिजाइन दोरवानी छे, ड्रॉइंग करवानुं छे। आजे तमे एम कहेशो कि खाली ड्रॉइंग ज करवानुं छे? हाँ, આજે આપણે કાંઈ લખવાનું કે કંઈ કરવાનું નથી, આજે આપણે ખાલી ડ્રોઈંગ જ દોરવાનું છે। એટલે તમારે શું કરવાનું છે? તમે બધાએ પાઠ્યપુસ્તક તો લઈ જ લીધી, જુઓ આરે આ છે તમારી બીજા ધોરણની પાઠ્યપુસ્તક, તમે બધાએ લઈ લીધી હશે। તો આજે તમારે આ બુક લઈને ભણવા બેસવાનું છે, તમારી નોટબુક લઈને નહીં, આ બુક લઈને બેસવાનું છે। એમાં હું તમને કહું એ તમારે કરવાનું છે। એ પહેલાં તમે બોર્ડ ઉપર જુઓ તો આ શું છે તમે એમ કહેશો। તો આપણે છે ચેપ્ટર અત્યારે કયું કરીએ છીએ? તો કે પેટર્ન। તો આપણે શું કરવાનું છે? અલગ અલગ જાતની પેટર્ન કરવાની છે। હવે તમે આમાં જુઓ, આ આખું એક ચોરસ બોક્સ છે, એની અંદર નાના નાના ચોરસ છે। એમાં શું કર્યું છે જુઓ? તો આ સૌથી પહેલી લાઇન છે, એમાં શું કર્યું છે? તો કે પહેલાં બ્લુ કલર, પછી પીળો કલર, પછી પાછો બ્લુ, પીળો, એવી રીતે કર્યું છે। પછી આ બીજી લાઇન છે આખી, તો એમાં જુઓ એમાં બે કલર કર્યા છે, કેવા? તો એક તો કેસરી અને બીજો લીલો। તો તમે એમ કહેશો કે એ આપણે કેવી રીતે કેમ ખબર પડે કઈ બાજુ કયો કલર કરવાનો? તો એ જ્યારે આપણે કરશું ત્યારે હું તમને શીખડાવીશ, બરાબર। એ પહેલાં તમારે શું કરવાનું છે? તો આજે તમારે કલર લઈને બેસવાનું છે, કલર લઈ લ્યો બધાય, અને પછી શું કરવાનું છે? મેં તમને જે આ તમારી બુક દેખાડી બીજા ધોરણની, એ બુક લઈને તમારે બેસવાનું છે। એ બુકમાં હું જે પેજ નંબર કહું એ પેજ નંબર તમે ખોલો, પેજ નંબર છે તગડે બગડે 32, આવું હશે તમારી બુકમાં। જુઓ છે આવું બોક્સ, એવું જ મેં અહીંયા બોક્સ દોર્યું છે, બરાબર। હવે આપણે કરવાનું છે શું? જુઓ તમને અહીંયા ઉપર સૂચના આપી છે, તમારી બુકમાં તમે બધાય વાંચજો, કે ખાલી ખાનાઓ ભરીને પેટર્ન પૂરી કરો। એટલે હવે તમે જુઓ તમારી બુકમાં અહીંયા જુઓ, અહીંયા ઉપર આટલા ખાના આપણને પેટર્નવાળા છે, બાકી આ વ્હાઇટ જ દેખાય છે, છે? તો એવી રીતે જુઓ અહીંયા તમને બધા વ્હાઇટ દેખાય છે, છે? તો હવે આપણે કરવાનું છે શું આમાં? તો કે જેટલા વ્હાઇટ ખાના છે એ બધામાં આપણે અલગ અલગ કલર કરી અને પેટર્ન બનાવવાની છે। તો કેવી રીતે? જુઓ તમારે અહીંયા મેં જેટલા કલર કર્યા છે, જેટલી પેટર્ન બનાવી છે એટલી તમારા બુકમાં કરેલી છે, ત્યાંથી હવે આપણે આગળ કરવાનું છે। તો આપણે આમ આડા ખાના જોઈ એના કરતાં આપણે શું કરીએ? આમ ઊભા ખાના જોઈ તો જ આપણને છે આડી ઊભી લીટી ખબર પડશે, બરાબર। તો તમે ઊભું ખાનું જુઓ, સૌથી પહેલાં કયો કલર કરેલો છે? બ્લુ કલર છે, પછી લીલો કલર છે, ને પછી કેસરી કલર છે, બરાબર। પછી પાછો બ્લુ કલર છે, પછી અહીંયા જુઓ ઉપર ગ્રીન હતો, અહીંયા ગ્રીન આવી ગયો, અહીંયા લીલો લીલો, પછી કેસરી કેસરી, અને પછી પાછો બ્લુ કલર થઈ ગયું। એટલું એ તો આપણે કરેલું જ છે। હવે એના પછીની બીજી લાઈન જોઈએ, તો અહીંયા પહેલાં બ્લુ કલર હતો, તો હવે અહીંયા કેવો કલર આવ્યો? પીળો કલર, પીળો કલર, પછી પાછો લીલો કલર, પણ એ જુઓ તમે બાજુ બદલી ગઈ। એ કેવી રીતે? જુઓ પહેલું છે આ બોક્સ, એમાં કેવી રીતે લીટી છે? જુઓ આ પહેલું બોક્સ છે, એમાં કેવી રીતે લીટી છે? આખું આ ચોરસ બોક્સ છે, એમાં અહીંયાથી આમ લીટી કરેલી છે આ બોક્સમાં, છે? અહીંયા એને કેસરી કલર કર્યો છે, અહીંયા ગ્રીન કલર કર્યો છે, છે? એવી રીતે હવે આ આખી લાઈન તો આપણે જોઈ લીધી, આ આખી લાઈનમાં આપણે કરવાનું છે। તો આ આખી લાઈનમાં જુઓ આમ હતું, અહીંયા આમ લીટી, આમ ત્રાસી લીટી હતી, તો અહીંયા તો કંઈક અલગ જ દેખાય છે, છે? તો એમાં કેવી રીતે લીટી કરી છે? આખું
ચોરસ બોક્સ છે, ઓલા બોક્સમાં કેવી લીટી હતી? તો કે આમ પહેલા બોક્સમાં આવી રીતે આડી લીટી હતી. જોવો આ રે છે, એ હું તમને અલગ કલરથી કરીને બતાવું. એ લીટી જો છે આમ ત્રાસી લીટી છે, પણ આમાં તો ઊંધી છે. કેવી રીતે? તો જો એની બાજુનું ચોરસ બોક્સ છે એમાં આમાં આમ લીટી હતી, હવે બીજા બોક્સમાં એનાથી ઊંધી. એટલે જુઓ કેવી રીતે છે આ બોક્સમાં લીટી છે એમ. પણ કલર તો આપણે કેમ જ કરવાનો છે? કેવી રીતે? તો કે ઉપર લીલો અને નીચે કેસરી છે. જુઓ આમાં ઉપર લીલો અને નીચે કેસરી, આમાં લીટી ભલે ઊંધી થઈ ગઈ પણ કલર તો કયો છે? લીલો અને કેસરી. સમજાઈ ગયું આટલું બધાને? પહેલી લાઈન જે છે એમાં આવી રીતે ત્રાસી લીટી આવશે, અને બીજી આખી લાઈન છે એમાં કેવી રીતે ત્રાસી લીટી આવશે? આવી રીતે. આ પહેલું બોક્સ, આ બીજું બોક્સ, હવે એક ને બે. હવે આ ત્રીજી લીટી જુઓ, ત્રીજું બોક્સ, એમાં શું છે? ઉપર પાછો બ્લુ કલર આવી ગયો, એટલે એ લાઈન કેના જેવી થશે આખી? તો કે પહેલી લાઈન છે એના જેવી પાછી ત્રીજી લાઈન થશે. બરાબર? સમજાણું. જો અહીંયા બ્લુ કલર છે, અહીંયા બ્લુ કલર છે, અહીંયા આમ ત્રાસી લીટી છે. તો અહીંયા તમે જુઓ છે આમ ત્રાસી લીટી, તો આમાં આમ ત્રાસી લીટી. અહીંયા ઉપર લીલો કલર, અહીંયા લીલો કલર, અહીંયા કેસરી તો અહીંયા કેસરી, પછી અહીંયા બ્લુ છે તો અહીંયા બ્લુ છે છે. હવે એવી રીતે જુઓ, અહીંયા પાછું આ પહેલી લાઈન છે, એટલે પહેલી લાઈનમાં કેવી રીતે આમ ત્રાસી લીટી છે? તો જુઓ આ બોક્સમાં એ કેમ છે? એવી જ રીતે ત્રાસી લીટી છે. પછી અહીંયા બ્લુ, કેસરી, લીલો ને કેસરી. હવે એવી રીતે અહીંયા બ્લુ કલર થઈ ગયું, આ આખી પહેલી લાઈન થઈ ગઈ. બીજી લાઈનમાં જોયું તો આપણે કેવી રીતે ત્રાસી લીટી હતી? તો કે આનાથી ઊંધી, એટલે આમ ત્રાસી લીટી હતી. પછી પાછું અહીંયા પીળો કલર છે તો અહીંયા પાછો પીળો કલર આવી ગયો. હવે અહીંયા લીલો ને કેસરી છે તો અહીંયા પાછો લીલો ને કેસરી આવી ગયો. પણ લીટી કેવી આવશે બીજા ખાનામાં? હા, વેરી ગુડ, પહેલાંથી ઊંધી થઈ ગયું. હવે આ જુઓ તમે, આ બોક્સ ખાલી છે તો હવે એમાં તમે કયો કલર કરશો? કેસરી, પીળો, લીલો, કેસરી, પીળો, લીલો, કેસરી, પાછો કયો આવશે? વેરી ગુડ, કયો આવશે? પીળો કલર. તો આપણે એમાં પીળો કલર કરવાનો ને. તો તમે એ બધા હાલો તમારી બુકમાં સૌથી નીચેનું ખાનું છે એમાં કયો કલર કરવાનો છે? પીળો કલર. પણ કેવી રીતે કરવાનો છે? કે આ જે ચોરસ બોક્સ છે એની બારે કે આમ બારે, ઉપર કે નીચે, ક્યાંય કલર બારે જાવો જોઈ નહીં, સાવ ધીમે ધીમે કરજો. બરાબર? જોવો હું અહીંયા કરું છું, તમે જોજો મારો એકે સાઈડથી ક્યાંયથી કલર બારે નહીં જાય, તમારે એવી જ રીતે કરવાનું છે. કરો છો ને તમે બધા? ક્યાંયથી કલર કોઈનો બારે જાવો જોઈ નહીં. જો થઈ ગયો મારે કલર. તો એક આખી આ પહેલી લાઈન અને એક આખી આ બીજી લાઈન, બે લાઈન પૂરી થઈ ગઈ. હવે આપણે ત્રીજી લાઈન જોઈ હાલો જોઈએ. એમાં સૌથી પહેલા કયો કલર છે? બ્લુ કલર. તો એ કેના જેવી લાઈન થઈ? સૌથી પહેલી લાઈન છે એના જેવી આ ત્રીજી લાઈન છે. અહીંયા બ્લુ તો અહીંયા બ્લુ, પછી અહીંયા કેસરી, અહીંયા લીલો ને કેસરી, તો અહીંયા શું છે? લીલો ને કેસરી છે. પછી અહીંયા બ્લુ કલર છે, અહીંયા પીળો કલર છે, આ આ રહ્યો અહીંયા બ્લુ કલર છે, એટલે અહીંયા કેવો છે? બ્લુ બ્લુ. હવે અહીંયા પાછું લીલો ને કેસરી, તો અહીંયા લીલો ને કેસરી, તો અહીંયા તમને લીલો કલર છે નહીં, તો આપણે શું કરવાનું? અહીંયા લીલો કલર કરવાનો. પણ અહીંયા લીટી કેવી આવશે? અહીંયા ઉપર આપણે કેવી કરી એવી જ નીચે લીટી આવશે. તો ઉપર કેમ કરી છે આવી રીતે આમ ત્રાસી? તો અહીંયા એવી જ રીતે આમ ત્રાસી લીટી કરવાની પહેલાં, અને પછી અહીંયા કયો કલર આવશે જોવો? ઉપરના ખાનામાં કયો કલર છે? લીલો કલર. તો અહીંયા કેવો આવશે?
લીલો કલર, તો કરો હાલો તમે બધા આ ખાનામાં લીલો કલર કરવાનો છે, લઈ લ્યો. પણ કલર બારે જવો જોઈ નહીં કોઈનો, બરાબર? જો થઈ ગયો લીલો કલર. હવે અહીંયા લીલો ને કેસરી, તો અહીંયા શું થયું? લીલો ને કેસરી. હવે અહીંયા કયો કલર છે? બ્લુ કલર છે. તો અહીંયા આપણે કયો કલર આવશે? વેરી ગુડ, કયો આવશે? બ્લુ કલર. તો હાલો અહીંયા આપણે બ્લુ કલર કરીએ. બધાએ કરો છો ને તમારી બુકમાં? બધાએ કલર કરવાનો છે. જો હું કેમ અહીંયા મારી જાતે કરું છું, એમ તમારે શું કરવાનું છે? તમારી જાતે કરવાનો છે કલર, મમ્મી પપ્પા કે ભાઈ બહેન પાસે કરાવવાનો નથી, બરાબર? જેવો આવડે એવો જાતે જ કલર કરવાનો છે બધાએ. જો મારે થઈ ગયો બ્લુ કલર. કેવી રીતે? તો કે આ સૌથી પહેલી લાઈન છે અને આ બીજી લાઈન છે. હવે પાછી આપણે આ બોક્સમાં ટોટલ બે જ લાઈન છે, પછી પાછી એકને એક લાઈન ફરી પાછી આવી જાય છે. તો આ એક ને બે, પછી અહીંયા બ્લુ કલર છે, અહીંયા કયો કલર છે? બ્લુ કલર. એટલે એ શું થઈ ગયું? પાછી પહેલી લાઈન થઈ ગઈ. હવે અહીંયા જુઓ યલો કલર છે, તો અમે યલો કલર ક્યાં દેખાય છે? અહીંયા પીળો કલર છે, તો અહીંયા તમને પીળો કલર ક્યાં દેખાય છે? તો કે આ રહ્યો છે અહીંયા. એ કેટલા નંબરની લાઈન છે? બે નંબરની લાઈન છે. તો અહીંયા પાછું આપણે શું લખી નાખવાનું? બગડે બે. થઈ ગયું. હવે એવી રીતે અહીંયા જુઓ કયો કલર છે? બ્લુ કલર છે. તો અહીંયા બ્લુ કલર ક્યાં છે? પહેલી લાઈનમાં છે. તો અહીંયા આપણે કેટલા નંબર લખી નાખવાના? એક નંબર લખી નાખવાના, બરાબર? પછી અહીંયા જુઓ પાછો કયો કલર દેખાય છે? પીળો કલર દેખાય છે. તો હવે આપણે શું કરવાનું? જુઓ તો આ રહ્યો પીળો કલર. કેટલા નંબર છે એમાં? બગડે બે. તો અહીંયા આપણે શું લખી નાખવાનું? બગડે બે. હવે એના પછીનો જુઓ, અહીંયા શું છે? બ્લુ કલર છે. તો અહીંયા તમને બ્લુ કલર ક્યાં દેખાય છે? આ રહ્યો, અહીંયા છે, અહીંયા છે. પણ એ બધામાં આપણે નંબર કેટલા લખ્યા છે જુઓ તો? કેટલી સંખ્યા લખી છે? એક અડે એક. તો અહીંયા કેટલી સંખ્યા આવશે? એક અડે એક. હવે આપણે શું કરવાનું કે આપણે અત્યારે કયા નંબરની લાઈન પહોંચ્યા? બગડે બે. તો અહીંયાથી બગડે બેની લાઈન કઈ છે? આ રહી. તો આ લાઈન જોતું જવાનું ને અહીંયા આપણે કલર કરતું જવાનું, બરાબર? હાલો બે બોક્સ તો ભરેલા છે, ત્રીજું બોક્સ આવ્યા. તો આ બીજા નંબરની લાઈન છે, તો એમાં જુઓ બીજા નંબરની લાઈનમાં ત્રીજા બોક્સમાં કયો કલર છે? આ કયો કલર છે? પીળો કલર. તો આપણે અહીંયા કયો કલર કરવાનો? પીળો કલર કરવાનો ને. હાલો કરો તમે બધા પીળો કલર. જો કલર કેવી રીતે કરવાનો? પહેલા આખી ફરતે જે બોક્સ હોય ને એની ફરતે આખી તમારે કલરની આવી રીતે લાઈન કરી લેવાની. જુઓ હું કેમ કરું છું. જુઓ થઈ ગઈ આખી ફરતે લાઈન, ક્યાંય એક બાજુથી કલર બહાર નીકળ્યો નથી. હવે શું કરવાનું? વચ્ચે આખું ચોરસ આપણે બનાવી લીધું, એની વચ્ચે હવે કલર કરી દેવાનો. થઈ ગયો કલર તમારી બધાને? થઈ ગયું ને, સરસ. હવે એના પછી આપણે આ બીજા નંબરની લાઈન કરીએ છીએ. તો અહીંયા બીજા નંબરની લાઈન છે, એમાં જુઓ લીટી કેવી રીતે છે? આમ ત્રાસી. તો આપણે કેવી રીતે કરવાની? આવી રીતે ત્રાસી લીટી. થઈ ગઈ. હવે એમાં ઉપર કયો કલર છે? લીલો કલર. તો આપણે કયો કલર કરવાનો? અહીંયા લીલો કલર. તો હાલો કરી લ્યો. મેં કેવી રીતે શીખડાવ્યું? પહેલાં આખું ફરતે લાઈન કરી લેવાની. જો કરી લીધી મેં ફરતે લાઈન. હવે શું કરી દેવાનું? વચ્ચે કલર પૂરી દેવાનો. થઈ ગયો. કયો કલર થઈ ગયો? લીલો કલર. તો બીજી લાઈનમાં જુઓ અહીંયા લીલો કલર, પછી નીચે કયો કલર છે? કેસરી કલર. તો આપણે અહીંયા નીચે કયો કલર આવશે? કેસરી કલર આવશે ને. તો હાલો અહીંયા કેસરી કલર કરીએ. પહેલાં શું કરવાનું? ફરતે આખો કલરની લાઈન કરી દેવાની. પછી વચ્ચે કલર કરી દેવાનો. થઈ ગયો કેસરી કલર. હવે જુઓ આ લાઈનને આપણે બીજી લાઈન કરીએ છીએ. તો આ બોક્સ તૈયાર થઈ ગયું.
હવે એના પછી કયું બોક્સ છે અહીંયા, કયો કલર છે એમાં? પીળો કલર. તો અહીંયા આપણે કયો કલર આવશે? પીળો કલર. તો હાલો પીળો કલર કરીએ. પહેલાં શું કરવાનું? આખામાં ફરતે લાઈન કરી દેવાની કલરથી, પછી વચ્ચે કલર કરી દેવાનો. થઈ ગયો પીળો કલર. બીજી લાઈન આપણી પૂરી થઈ ગઈ. પહેલી, બીજી, પછી પાછી પહેલી ને બીજી. હવે આપણે કેટલા નંબરની લાઈન ખોચ્યા? પહેલા નંબરની લાઈન. તો અહીંયા પહેલા નંબરની લાઈન ક્યાં છે? અહીંયા છે ને, અહીંયા છે. તો જુઓ, એમાં બે બોક્સ તો આપણને તૈયાર આપ્યા છે, બરાબર? એમાં પેટર્ન છે જ. આપણે ક્યાંથી કરવાની છે? ત્રીજા બોક્સથી પેટર્ન કરવાની છે. તો જુઓ, ત્રીજા બોક્સમાં કઈ પેટર્ન છે? અહીંયા કયો કલર છે? બ્લુ કલર છે. તો અહીંયા આપણે કેવો કલર આવશે? બ્લુ કલર. તો હાલો બધા બ્લુ કલર લઈ લ્યો. કેવી રીતે કલર કરવાનો છે? પહેલાં ફરતે આખી લાઈન કરી લેવાની ચારે બાજુ, પછી શું કરવાનું? વચ્ચે કલર કરી દેવાનો. જો થઈ ગયું બ્લુ કલર તમારે બધાને થઈ ગયું ને? સરસ. હવે આ આના જેવું છે, પહેલું પહેલું. તો આ બ્લુ કલરનું બોક્સ થઈ ગયું આપણે. હવે એના પછી જુઓ કઈ બાજુ લીટી છે? તો કે અહીંયાથી આમ ત્રાસી. તો આપણે કેવી રીતે કરવાની? અહીંયા જેવી લીટી હોય એવી જ આપણે અહીંયા કરવાની. તો હાલો કરો બધાએ ત્રાસી લીટી. બધાએ સ્કેલથી કરવાની. જો એમને માછીથી કરી નથી નાખવાની, તો પછી અડાવડી થઈ જાય ને. એ સ્કેલ ને પેન્સિલથી પહેલાં માડી લીટી કરી લેવાની, પછી શું કરવાનું? કલર કરવાનો, બરાબર? હાલો જોવા, એમાં ઉપર કયો કલર છે? લીલો કલર છે. તો આપણે અહીંયા ઉપર કયો કલર આવશે? લીલો કલર. તો હાલો લીલો કલર કરો બધાએ. કેવી રીતે કરશો? પહેલાં ત્રણેય બાજુ લાઈન કરી લેવાની એક. જો કરી લીધી મેં, પછી શું કરી દેવાનું? વચ્ચે કલર પૂરી દેવાનો. થઈ ગયું. કયો કલર થઈ ગયો? લીલો કલર. અહીંયા કયો કલર છે? પહેલાં ઉપર લીલો કલર થઈ ગયો. એની નીચે કયો કલર આવશે? કેસરી કલર. તો અહીંયા આપણે કયો કરવાનો? કેસરી કલર. હાલો કલો બધાએ. કેવી રીતે કરશો બધાએ? પહેલાં ત્રણેય બાજુ શું કરી દેવાનું? લીટી કરી દેવાની, અને પછી વચ્ચે કલર કરવાનો. થઈ ગયો ને બધાને? હવે આ બોક્સ થઈ ગયું. હવે એના પછીનું, આ બોક્સમાં કયો કલર છે? બ્લુ કલર. તો અહીંયા આપણે કયો કલર આવશે? બ્લુ કલર. હાલો બ્લુ કલર લઈ લ્યો હવે બધાએ. થઈ ગયો બ્લુ કલર. અહીંયા બ્લુ હતો, આપણે થઈ ગયો બ્લુ કલર. પહેલા નંબરની આખી લાઈન પૂરી થઈ ગઈ. હવે કેટલા નંબરની લાઈન આવશે? બે નંબરની લાઈન. બગડે બે. તો અહીંયા જુઓ, બે નંબરની લાઈન ક્યાં? આ રહી. તો આ બોક્સ સુધી તો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે, પેટર્ન થઈ ગઈ છે. અહીંયાથી કરવાની છે. તો એ બોક્સમાં કયો કલર છે જુઓ? તો પીળો કલર છે ને. તો અહીંયા આપણે કયો કલર કરવાનો? પીળો કલર કરો. હાલો બધાએ. થઈ ગયો પીળો કલર. આ બોક્સ થઈ ગયું. હવે એના પછીનું બોક્સ, તો એના જેવું ક્યાં ગયું? આ રહ્યું. એમાં કેવી રીતે લીટી છે? તો આમ ત્રાસી લીટી. તો આપણે શું કરવાનું? ત્રાસી લીટી કરવાની. થઈ ગઈ. હવે ઉપર કયો કલર કર્યો છે એને? લીલો કલર. તો આપણે કયો કરવાનો? લીલો કલર. થઈ
થઈ ગયો લીલો કલર. હવે એના પછી એને કયો કલર કર્યો છે? કેસરી કલર કર્યો છે. તો આપણે અહીંયા કયો કલર આવશે? વેરી ગુડ, કયો આવશે? કેસરી કલર. તો કરો હાલો બધાય. થઈ ગયો કેસરી કલર. એ આખું બોક્સ થઈ ગયું તૈયાર. હવે એના પછી કયું બોક્સ છે? અહીંયા. તો અહીંયા કયો કલર કર્યો છે એને? પીળો કલર. તો આપણે અહીંયા કયો કલર આવશે? પીળો કલર. તો હાલો કરો બધાય પીળો કલર. કોઈનો કલર બારે જતો નથી ને બોક્સની, જાવો ન જોયો. થઈ ગયો પીળો કલર. એટલે આપણી બગડે બે નંબરની લાઈન આખી પૂરી. હવે પાછી કઈ લાઈન આવશે? એક અડે એક. તો અહીંયા એક અડે એકની લાઈન ક્યાં છે? આ રહી. આ બોક્સ સુધી આપણી પાસે તૈયાર છે. હવે આ બોક્સ બાકી છે, તો એમાં કયો કલર કર્યો છે? બ્લુ કલર. તો આપણે કયો કલર કરવાનો? બ્લુ કલર કરવાનો. જો થઈ ગયો બ્લુ કલર. હવે એના પછીનું બોક્સ એના જેવું ક્યાં છે? અહીંયા પહેલા નંબરની લાઈન છે, એટલે એમાં કેવી લીટી કરી છે? આવી રીતે આમ ત્રાસી. તો આપણે શું કરવાનું? એવી રીતે ત્રાસી લીટી કરવાની. થઈ ગઈ. હવે ઉપર કયો કલર કર્યો છે એને? લીલો કલર. તો આપણે અહીંયા કયો લીલો કયો કલર કરવાનો? લીલો કલર. થઈ ગયો લીલો કલર. હવે એને નીચે કયો કલર કર્યો છે? કેસરી કલર. તો આપણે અહીંયા કયો કલર કરવાનો? કેસરી કલર કરવાનો. કલર લાઈનની બારે જવા જોઈ નહીં, બરાબર? થઈ ગયો કેસરી કલર. હવે એના પછીનું બોક્સ એમાં કયો કલર છે? જુઓ પહેલી લાઈનમાં બ્લુ કલર છે. તો આપણે કયો કલર કરવાનો? બ્લુ કલર કરવાનો. કરો હાલો બધાય. થઈ ગયો બ્લુ કલર. હવે તમે જુઓ આપણી આખી ડિઝાઇન છે એ તૈયાર થઈ ગઈ. લાગે છે એક સરખી? પહેલી લાઈન આખી એક સરખી, પછી બીજી લાઈન, પછી પાછી પહેલી લાઈન જેવી, પછી પાછી બીજી લાઈન જેવી, વળી પાછી પહેલી લાઈન જેવી, વળી પાછી બીજી લાઈન જેવી, અને પાછી પહેલી લાઈન જેવી. થઈ ગઈ આપણી ડિઝાઇન પૂરી. તો આજ તો બધાને બહુ મજા આવી હશે. આજ તો આપણે ખાલી ડ્રોઈંગ જ કર્યું, કંઈ આપણે લખવાનું જ કંઈ હતું નહીં, બરાબર ને? મજા આવી ને બધાને ડ્રોઈંગ કરવાની. તો તમે એમ કહેશો હોમવર્કમાં યાદ તો કાંઈ નહીં હોય. નહીં, એવું નથી. જો આપણે છે આ તમારી બુકમાંથી ચાર ચેપ્ટર સુધી પૂરું કરી લીધું છે, બરાબર? તો એમાં તમારે જ્યાં ખાલી જગ્યા ને એવું બધું છે એ તમારે લખવાનું છે. તો એનો હું તમને તમારા ગ્રુપમાં ફોટો પાડીને મૂકી દઈશ કે તમારે કયા પેજમાં શું લખવાનું છે, અને એ તમારે હોમવર્કમાંથી પૂરું કરવાનું છે. કારણ કે આમાં જેટલું પણ મેં તમને કરાવ્યું છે એ બધું તમે તમારી બુકમાં લખ્યું જ છે. તો એ તમારી બુકમાંથી જોઈ અને આમાં તમારે લખી લેવાનું છે, બરાબર? આ બુક બધાએ લઈ લીધી છે ને? જેને ન લીધી હોય એ એક બે દિવસમાં જઈને લઈ આવજો. કારણ કે હું તમને આ બુકમાં જે લખવા આપીશ એ લખવા માટે હું તમને બે ત્રણ દિવસનો ટાઈમ આપીશ, બરાબર? આટલું બધાને સમજાઈ ગયું? આપણે જે આજે અલગ જાતની પેટર્ન કરી એ સમજાઈ ગઈ બધાયને? મજા આવી કલર કરવાની બધાયને? સરસ, વેરી ગુડ. તો હવે છે આના પછીની હજી આપણે નવી નવી ઘણી બધી પેટર્ન શીખવાની છે, પણ એ ક્યારે? આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, બાય બાય.